સુરતમાં હીરાના વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો ડાયમંડ સિટી છેલ્લા કેટલાક સમયથી માહોલથી પસાર થઈ રહ્યો છે ત્યારે આફ્રિકાની બોત્સવાના સરકારે હીરાના વેપારીઓ માટે મુશ્કેલી ઊભી કરી છે બોત્સવાના સરકારે એવો નિયમ બનાવ્યો છે કે બે કેરેટથી વધુ સાઇઝના રફ હીરા ખરીદવા માટે વેપારીઓએ બોત્સવાનામાં પોતાના હીરાના યુનિટો શરૂ કરવા પડશે અને દક્ષિણ આફ્રિકામાં રહેલા સુરતના વેપારીઓએ ત્યાંના લોકોને હીરા ઘસતા શીખવાડવું પડશે જોકે બોત્સવાના સરકારના નિયમને લઈને પચ્ચીસ વેપારીઓએ પોતાને હીરાના યુનિટો શરૂ પણ કરી દીધા છે તેમાં અંદાજે ત્રણસો જેટલા કલાકારો કામ કરી રહ્યા છે પરંતુ જો આવી જ રીતે હીરાના યુનિટો બનતા રહેશે તો હીરાના કટિંગ અને પોલિશિંગની કળા પણ વિદેશમાં પહોંચી જશે સુરતના વેપારીઓને વિદેશમાં ડબલ વેતન અને અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે જેના કારણે રાજ્યમાં હીરાના વેપારીઓની ચિંતામાં વધારો થયો છે જોકે આવી પરિસ્થિતિ સર્જાતા અમુક વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ રજૂઆત કરી છે બીજી તરફ પંદર ડિસેમ્બર સુધી રફ હીરાનું ઇમ્પોર્ટ ન કરવા માટેની અપીલ હીરા ઉદ્યોગકારોને કરવામાં આવી છે દિવાળી સુધી કલાકારોને પૂરતું કામ મળી રહે તે માટે પરિસ્થિતિને અનુરૂપ હીરા કારખાનાઓ ચાલુ રાખવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે